ધાર્મિક સ્થાન પાસે સિગરેટ ફૂંકવા મામલે કાલાવડના આરએસએસના આગેવાને બે શખ્સોને ટપાડતા ઉશ્કેરાઈ જઈ હુમલો થયો હતો. સ્થાનિક ભાજપના કાર્યકર્તા આગેવાનો બહોળી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ડીવાયએસપી સહિત સાંસદ પૂનમબેન પણ ત્યાં મોડી રાત્રે કાલાવડ પહોંચ્યા. તેઓ સીધા ભાનુદાદાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા મથકે રહેતા આરએસએસના વરિષ્ઠ આગેવાન એવા ભાનુભાઈ પટેલ હુમલા થયાનો પ્રયાસ થતાં સનસનાટી મચી જવા પામી છે. કાલાવડમાં ડોક્ટર સાવલિયાંકની હોસ્પિટલ સામે આવેલા હનુમાનજી મંદિરના મેદાનમાં ભાનુભાઈ પટેલ, હિરેન આશરા, મિહિર શુક્લા, તરુણ ચૌહાણ પહોંચેલને નિયત ક્રમ મુજબ ત્યાંથી પસાર થયા હતા. મેદાનમાં હનુમાન મંદિર પાસે આસિફ બનાવ રહે કાલાવડ શહેરને સિરાજ સમા રહે. કાલાવડ શહેર નામના બે વ્યક્તિ સિગારેટ ફૂંકતા હતા. ધાર્મિક સ્થળે સિગારેટ ન ફૂંકવાનું કહેતા ત્યાંથી જતા રહેવાનું કહેતા આસિફ જગ્યા છોડીને ચાલી ગયો, પરંતુ સિરાજ અભદ્રનું વર્તન કર્યું હતું. ત્યારબાદ ભાનુદાદા તેને સમજાવવાનો પ્રયાસ કરતા તેમને ધક્કો મારી નીચે પછાડ્યા હતા, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની જાણ કાલાવડથી જામનગર અને જામનગરથી છેક ગાંધીનગર સુધી જઈતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાના પગલે ડીવાયએસપી કૃણાલ દેસાઈ તાત્કાલિક કાલાવડ પહોંચ્યા હતા. ઘટનાને પગલે કાલાવડમાં આરએસએસને સ્થાનિક ભાજપના કાર્યકર્તા આગેવાનો બહોળી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ભાનુદાદાને સારવાર અર્થે ખસેડી તેઓની સારવાર કરી તેમના નિવાસસ્થાને પહોંચાડી દીધેલ હતા, જ્યાં તેઓ શારીરિક સ્વસ્થ હતા. છેક ગાંધીનગર સુધી ભણકારા વાગતા રેન્જ આઈજી સંદીપસિંહ આ બનાવના પગલે પોલીસે ગણતરીની કલાકોમાં જ બંને શખ્સોની અટકાયત કરી હતી. રાત્રિ દરમિયાન જ કાલાવડ શહેર કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. બે મુસ્લિમ શખ્સોની સંડોવણી સામે આવતા કાલાવડમાં તંગદિલીનું વાતાવરણ ફેલાઈ જવા પામેલું હતું. ભાજપના અમુક આગેવાનો રાત્રે જ પોલીસ મથકે પહોંચ્યા હતા. બનાવના પગલે સાંસદ પૂનમબેન મોડી રાત્રે કાલાવડ પહોંચ્યા. તેઓ સીધા ભાનુદાદાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ડીવાયએસપીના જણાવ્યા અનુસાર બંને શખ્સોને મેદાનમાંથી જતું રહેવા કહેતા બંને ઉશ્કેરાયા હતા. ધક્કો મારી પછાડીને ભાનુદાદા સાથે ગેરવર્તન કર્યું હતું. આ બાબતે મોડી રાત્રે જ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરવામાં આવી હતી. આરોપીને ગણતરીની કલાકોમાં જ પકડી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાનુદાદા આરએસએસના એવા પીઢ કાર્યકર છે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સમયાંતરે હાવભાવ પૂછે છે. તેઓને પોતાનું સમગ્ર જીવન આરએસએસને સમર્પિત કર્યું છે. ગત સપ્તાહ જ પૂનમબેન કાલાવડ ખાતે ભાનુદાદાના નિવાસસ્થાને તેઓની સાથે મુલાકાત કરી હતી. હર્ષલ ખંધેડિયાનો રિપોર્ટ, જામનગર.